नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में आप सबनु हार्दिक स्वागत है। आज आप स्वाध्याय पोथी में पाठ नंबर 7 जग अने मग पेज नंबर 95 पर पहुंचा था, जेमा दाखला नंबर 10 डॉक्टरे उषा ने सारा स्वास्थ्य माटे दररोज ओछा में ओछू 1.5 लीटर पानी पीवानी सलाह आपी छे। नीचे उषाना दररोजना पानीना वपराशनी विगत आपेली छे, तो शू उषाए डॉक्टर की सलाह मानी छे? आपने प्रश्न पूछो छे कि मानी छे कि नहीं मानी, तो जो जोई वस्तु पानी नु प्रमाण, पानी 500 मिली पीवे छे, दूध 250 मिली पीवे छे, ग्लूकोडी 150 मिली, जूस 130 मिली, चा 170 मिली, लींबु शरबत 250 मिली पीवे छे। तो आपने शू कीधु, 1.5 लीटर पानी पीवानी सलाह आपेली छे, पीवे छे, तो आ बधानो शू करवो पड़शे? सरवाळो, कारण के एमां पानीनो प्रमाण केटलुं छे तो आपणे बधानो सरवाळो करवो पड़शे। तो चलो आपणे सरवाळो करीए। 0 0 0 0 0 शू थशे? 0। 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 7 बावी, 22 ને 3 25, 5 ને 2 7, 8 9 10 11 12 13 14, 1450 मिली थी। आपणे બધાનો સરવાળો કર્યો તો 1450 થયું, પણ તો અહીં શું કીધું છે? 1.5 લીટર। હવે જો અહીંયા પોઈન્ટ વારે કીધી છે 1.5, તો આપણે કેવી રીતે ફેરવશું? તો કે 1 લીટર બરાબર કેટલા મિલી થાય? તો કે 1000 મિલી થાય, પણ તો અહીં કેટલા કીધા છે? 1.5, 1.5 ત્યારે કેટલા મિલી? તો આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ, 1.5 × 1000, 1.5 હોય એટલે કેટલા મીંડાની આગળ છે? તો કે મીંડા પછી એક સંખ્યા છે એટલે કે 15 ના છેદમાં 10, પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા છે? 1 છે, એટલા માટે 1 શૂન્ય, જો 2 હોત તો 2 શૂન્ય આવે, ગુણ્યા 1000 ના 1000, 1 શૂન્ય ગયું, 1 શૂન્ય ગયું, કેટલા આવ્યા? 1500। 1500 મિલી પાણી પીવે છે, જોજો અહીંયા, તો કે ના 1500 પાણી પીતું નથી, કારણ કે 1450 મિલી પીવે છે, 1500 પૂરું પાણી પીતા નથી। 0 ને 8 ને 9 ને 10, 10 પછી જોજો આપણે કોષ્ટક આપેલું છે, નીચેના બે કુટુંબમાં 1 અઠવાડિયામાં થતા પાણીની વપરાશની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। આ કુટુંબ 1 છે અને આ કુટુંબ 2 છે, એમાં કપડાં ધોવામાં, સફાઈ સાફ સફાઈમાં, સ્નાન કરવામાં, પોતું કરવામાં અને બાગ બગીચામાં કેટલા લીટર વાપરે છે તે આપણે કોષ્ટકમાં દર્શાવેલું છે। તો કયું કુટુંબ ઓછું પાણી વાપરે છે, કેટલું? તો આપણે બધાનો સરવાળો કરી તો આપણે ખબર પડે કે કયું કુટુંબ વધારે પાણી વાપરે છે। તો આપણે સરવાળો કરીએ, 2 ને 7 9, 9 ને 9 18, 18 ને 1 19, 19 ને 5 24, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 1 14, 2 ને 1 3, 3 ને 3 છ, 6 ને 1 7, પછી જોઈએ આપણે કુટુંબ 2 માટે, તેનો સરવાળો કરીએ, 9 ને 6 15, 15 ને 8 23, 23 ને 7 30, 30 ને 1 31, 5 ને 3 7, 7 ને 3 8, 10, 10 ને 2 12, 12 ને 2 14,
પછી જુઓ જોઈ બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને એક સાત તો સાતસો ને એકતાલીસ જોવો જોઈ બંનેમાંથી કોણે કુટુંબમાં વધારે પાણી વાપર્યું છે તો કે સાતસો ને ચુમ્માલીસ કુટુંબ એકે સાતસો ચુમ્માલીસ વાપર્યું છે જે વધારે છે કુટુંબ બે કરતા તો આપણે શું લખશું પહેલામાં આપણે પ્રશ્ન શું પૂછ્યો છે પેલો કે કયું કુટુંબ ઓછું પાણી વાપરે છે તો ઓછું કેમાં પાણી છે સાતસો ચુમ્માલીસ કે સાતસો ને એકતાલીસ તો કે સાતસો ને એકતાલીસ તો આપણે લખશું કુટુંબી ઓછું પાણી વાપરે છે અને પછી શું કીધું છે કેટલું તો આપણે સાતસો ચુમ્માલીસ માંથી સાતસો એકતાલીસ બાદ કરવા પડે તો જોવો જોઈએ એકતાલીસ માંથી ચુમ્માલીસ બાદ કરવા પડશે તો કેટલા વધે ત્રણ ત્રણ લીટર પછી જોવો જોઈએ કુટુંબ એકમાં સૌથી વધુ પાણી કયા હેતુ માટે વાપરે છે કેટલું તો કુટુંબ એક આર્યું વધુ પાણી કેમાં છે તો કે ત્રણસો ને સત્તર કેમાં વાપરે છે સાફ સફાઈમાં સાફ સફાઈમાં અને કેટલું તો કે ત્રણસો ને સત્તર લીટર પછી જો કુટુંબ બે માં સૌથી ઓછું પાણી કયા હેતુ માટે વાપરે છે કેટલું તો કુટુંબ બે જોવો જોઈએ કોષ્ટકમાં ને એમાં ઓછું પાણી કેમાં છે તો બાગ બગીચામાં કારણ કે એમાં એકવીસ લીટર છે બાકી બધામાં કેવું છે વધારે લીટર છે તો શું આવશે જવાબ તો કે બાગ બગીચામાં અને કેટલું તો કે એકવીસ લીટર કેટલું આવશે એકવીસ લીટર પછી જોજો ચોથું કુટુંબ એક માં સ્નાન કરવામાં કુટુંબ બે કરતા કેટલું પાણી વધુ વપરાય છે તો કુટુંબ એક માં જોવો જોઈએ સ્નાન કરવામાં કેટલું વાપરે છે તો કે એકસો ને ઓગણપચાસ અને કુટુંબ બે માં તો કે એકસો ને આડત્રીસ તો આપણે શું કરશું એકસો ને ઓગણપચાસ માંથી એકસો ને આડત્રીસ બાદ કરી તો કેટલા લીટર વધુ વાપરે છે તે આપણે ખબર પડી જાય તો આપણે શું કરશું એકસો ને ઓગણપચાસ માંથી કેટલા બાદ કરશું તો કે એકસો ને આડત્રીસ કરો જોઈ બાદ બાકી તો કે એકસો ને ઓગણપચાસ માંથી એકસો ને આડત્રીસ બાદ કરવાના નવ માંથી આઠ જાય તો એક ચાર માંથી ત્રણ જાય તો એક એક માંથી એક જાય તો જીરો તો કેટલા આવશે અગિયાર લીટર વધુ વાપરે છે પછી જોજો કુટુંબ બે માં સાફ સફાઈમાં કુટુંબ એક કરતા કેટલું પાણી ઓછું વપરાય છે તો કુટુંબ બે માં આપણે જોજો કોષ્ટકમાં કુટુંબ બે માં સાફ સફાઈમાં કેટલું વપરાય છે ત્રણસો છ અને કુટુંબ એકમાં ત્રણસો ને સત્તર તો આમાં પણ શું કરશું આપણે બાદબાકી કરશું ત્યારે ખબર પડશે કે કેટલું ઓછું વાપરે છે તો આપણે કરીએ બાદબાકી ત્રણસો સત્તર માઇનસ ત્રણસો ને છ આપણે બાદબાકી કરીએ સાતમાંથી છ જાય તો એક એકમાંથી જીરો જાય તો એક ત્રણમાંથી ત્રણ જાય તો જીરો તો કેટલું વાપરે છે તે પણ અગિયાર લીટર ઓછું વપરાય છે પછી જો જોઈએ કુટુંબ એક અને કુટુંબ બે નો પોતું કરવામાં વાપરેલ પાણીનો તફાવત કેટલો છે તફાવત એટલે કે બાદબાકી તો જોવો જોઈએ કુટુંબ એકમાં પોતું કરવામાં કેટલું વાપરે છે એકવીસ લીટર અને કુટુંબ બે માં પણ સિત્યાવીસ લીટર તો આપણે જોઈએ સિત્યાવીસ માંથી એકવીસ બાદ કરીએ સિત્યાવીસ માઇનસ એકવીસ તેમને બાદબાકી કરી તો કેટલો આવે જવાબ કે સાતમાંથી એક જાય તો છ લીટર તફાવત એટલે કે બાદબાકી હવે સાતમું જોઈએ તો કુટુંબ એક અને કુટુંબ બે ના બાગ બગીચામાં વાપરેલ પાણીનો તફાવત તો જોવો જોઈએ કોષ્ટકમાં બાગ બગીચામાં અહીં પંદર લીટર અને એકવીસ લીટર તો આપણે એકવીસ લીટરમાંથી પંદર લીટર બાદ કરીએ અને શું કહીએ તફાવત તો આપણે કરીએ
एकवीस माइनस पंदर, बदबाकी करी बाजू में एकवीस माइनस पंदर, एक में पांच न जाए तो ली तो दस को, बाजू में एक ओछा अगियार पांच जाए तो छ, एक में एक जाए तो जीरो, शू आवशे जवाब छ लीटर। तो चलो विद्यार्थी मित्रों, अहीं आपणो कोर्स पूरो थाय छे, हवे आगळ आपणे पेपर स्टाइल समजशुं अने रिविजन करीशुं। थैंक यू।